उत्तराण खाते महानगरपालिका संचालित कम्युनिटी हॉल में कोविड आइसोलेशन सेंटर बनावामां आव्युं छे। लाइफलाइन चेरिटेबल ट्रस्ट द्वारा तेमां आजी सूरतना कलाकारोने सन्मानित करवामां आव्या। सूरतनी कोरोनाने लईने स्थिति गंभीर हती त्यारे सरकारी तंत्रने समज न पड़ती हती के आवी गंभीर परिस्थितिमां शुं करवुं, त्यारे सूरतनी सामाजिक संस्थाओ द्वारा अलग अलग विस्तारोमां कोविड आइसोलेशन सेंटर बनावामां आव्या छे। विनामूल्ये दर्दीओनी सेवा पण करवामां आवी, साथे साथे मनोरंजन दर्दीओने मळी रहे ते माटे થઈને અલગ અલગ કાર્યક્રમો પણ આપવામાં આવ્યા, જેથી કરીને દર્દીઓને સરસ મજાનું મનોરંજન સારું મળે તેવા પણ પ્રયાસો કરવામાં આવ્યા। લાઇફલાઇન ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા એક અનોખી મોહન પણ ચલાવવામાં આવી। આઇસોલેશન સેન્ટરમાં સોશિયલ ડિસ્ટન્સ સાથે ભજન ડાયરાના પ્રોગ્રામ પણ રાખવામાં આવ્યો, જેથી કરીને દર્દીઓને પણ ઘણી બધી રાહત મળે અને માનસિક રીતે પણ દર્દીને સારું એવું ફીલ થયું। તેઓમાં આજરોજ પાયલ ભટ્ટ મ્યુઝિકલ ગ્રુપના તેમજ સુરતના કલાકારોને સન્માનિત કરવામાં આવ્યા। લાઇફલાઇન ચેરી નમસ્કાર મિત્રો, જી ટીવીનો ખૂબ ખૂબ આભાર માનું છું, રાહુલભાઈ મકવાણા આપનો ખૂબ ખૂબ હું આભાર માનું છું। આજે ઉત્તરાયણ કોમ્યુનિટી હોલમાં આઇસોલેશન વોર્ડની અંદર લાઇફલાઇન ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા જે હાલતું આઇસોલેશન વોર્ડની અંદર જે અમે કલાકારોએ અહીંયા દર્દી નારાયણો જે આવ્યા હતા એના હાસ્ય રાસદાંડિયા ગરબા ભજનો દ્વારા જે અમે આયોજન કર્યા છે અને એના દ્વારા ખૂબ દર્દીઓને રાહત મળે છે, ખૂબ મનોરંજન મળ્યું છે, ત્યારે આજે અમારા પાયલ આર ભટ્ટ મ્યુઝિકલ ગ્રુપના તમામ કલાકારોનું અહીંયા લાઇફલાઇન ચેરિટેબલના પ્રમુખ શ્રી ઘનશ્યામભાઈ ઇટાળિયા અને આપના કોર્પોરેટર વોર્ડ નંબર 2ના કોર્પોરેટર રાજુભાઈ મોરડિયા દ્વારા અહીંયા અમારા તમામ કલાકારોનું સન્માન રાખવામાં આવ્યું છે। આ પ્રસંગે આપ શું કહેશો, કલાકારોને સન્માનિત કરવામાં આવ્યા કોવિડની મહામારી વચ્ચે જે કલાકારોની દયનીય હાલત છે, શું કહેશો? ખાસ તો એ છે કે અત્યારે અમારા કાર્યક્રમો તમામ બંધ છે, પણ હું તો સરકારશ્રીને એમ કહેવા માગું છું કે ખરેખર અહીંયા અમે જે પ્રયોગ કર્યો છે, અહીંયા જે અમે દર્દીઓને મનોરંજન આપ્યું છે, અહીંયા દર્દીઓને જે હાસ્ય કરાવીને જે આનંદ આપ્યો છે અને જે દર્દી દવાથી હારા ન થાય એ હાસ્યથી ને મનોરંજનથી હારા થઈ અને અનેક દર્દીઓને અમે આવેલી રજા આપી અને ખુશ દાંત હસતા હસતા અમે આવેલી વળાવ્યા છે, ત્યારે હું સરકારશ્રીને એક જ વિનંતી કરું કે ધીરે ધીરે અમારા કાર્યક્રમો ચાલુ કરાવો, કારણ કે આવા આઇસોલેશન વોર્ડની માલપા અમે ખૂબ સેવાઓ અમારા તમામ કલાકારોએ, કલાના ઉપાસકોએ, બધા જ કલાકારોએ ખૂબ સેવા આપી છે, ત્યારે હું બધા કલાકારોનો અને આઇસોલેશન વોર્ડ ચલાવનાર તમામ લાઇફલાઇન ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ શ્રી ઘનશ્યામભાઈ ઇટાળિયા, ઉપપ્રમુખ શ્રી નીતાબેન નારિયા અને આપના કોર્પોરેટર રાજુભાઈ મોરડિયાનો હું ખૂબ ખૂબ આભાર માનું છું।